नमस्कार, हूँ छू भूमित जानी ने तमे जोड़ा छो मंतव्य न्यूज। मंतव्य न्यूज नी विशेष रजूआत व्यक्ति विशेष में तमाम दर्शकों स्वागत है। राजकीय गणित ना मास्टर जेमना एक एक शब्द थी सभा स्थल तालियों ना नाती गूंजी उठे। उल्लेखनीय है कि तेमना काठियावाड़ी लहका में थती जनसेवानी एक एक बात सांभळवा सामान्य व्यक्ति होय के पक्षनो कोई पण कार्यकर के पछी नेता ए हमेशा आतुर रहे छे। आवा राजकारणना रतन अने लोकसेवामां उत्तम छे पुरुषोत्तम रूपाला। अमरेलीना नाना गामथी जीवननी शुरुआत करी अनेक उतार चढ़ाव अनेक पड़कार संघर्षों ने पार करी तेमनी सफर दिल्ली सुधी पहुंची छे। गुजरात भाजपना सीनियर नेताओमांथी एक एटले पुरुषोत्तम रूपालामां समस्याओनु समाधान करीने आगळ वधवानी एक अलग ज कुन्हे समायेली छे जे तेमने बीजा नेताओथी बिलकुल अलग बनावे छे। मंतव्य विशेषमां आवा व्यक्ति विशेष तरीके वात करीए राजकारणना रतन एवा पुरुषोत्तम रूपालानी। एक शिक्षक समाज ने साची दिशा बतावे छे। बाळको मां शिक्षण नु घडतर करी तेने सफळता तरफ जवानी प्रेरणा आपे छे। आज एक एवा शिक्षक नी वात करवी छे जे आजे आखा देशना खेडूतोने जाणे के सुकानी बन्यो छे। एक नानकडा गामथी शरू थयेली तेमनी सफर छेक दिल्ली सुधी पहोंची छे। एक बाहोश आगेवान, एक जनसेवक अने लोकसेवक मां उत्तम एटले ते छे एवा पुरुषोत्तम रूपाला। અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ અને આ ગામનું એક એવું વ્યક્તિત્વ જેણે ગામડાથી જીવનની શરૂઆત કરી, અનેક ઉતાર ચઢાવ પાર કર્યા, લોકસેવા કરી, જન જન સુધી પહોંચીને લોકોની જરૂરિયાતોને જાણી, તેને સમજવાનો પ્રયાસ કર્યો, તેને ઉકેલવાનો પ્રયાસ કર્યો અને એમ કરતા કરતા રૂપાલાનો ચહેરો લોકોમાં એક જનસેવક તરીકે ઉભર્યો। रूपालानो आ सफर नानो नथी। अमरेली थी राजधानी दिल्ली सुधीनो सफर घणो रोमांचक रह्यो छे। पुरुषोत्तम रूपाला विशे एवुं कही शकाय के मूळ एक शिक्षक, एक साचा समाज सेवाना पंथे पहोंच्यो छे। पुरुषोत्तम रूपाला आम तो कड़वा पाटीदार समाजनो खूब मोटो चेहरो। राजकारणमां रूपाला मूळ तो संघनो गौत्र धरावे छे। તેઓ આખા બોલા નેતા છે। વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો યુવાનો, અમે તમને પાઘડી પણ ધરવાનું નોતું આપ્યું હતું, તમે બધા હાગમતે આવ્યા એ બદલ ધન્યવાદ। રૂપાલા 2016 થી રાજ્યસભાના સભ્ય છે। તેઓ રાજ્ય કૃષિ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળતા હતા। અગાઉ તેઓ ગુજરાતની કેબિનેટમાં પણ મહત્વના વિભાગોમાં મંત્રી રહી ચૂક્યા છે, પણ હવે તેમને કેબિનેટમાં રેન્ક સ્થાન આપવામાં આવ્યું છે। મેં પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા ઈશ્વર કી શપથ લેતા હું કે મેં વિધિ દ્વારા સ્થાપિત ભારત કે સંવિધાન કે પ્રતિ સચ્ચી શ્રદ્ધા ઓર નિષ્ઠા રખુંગા। મોદી મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના ઘરધાન પરસોત્તમ રૂપાલાને કેન્દ્રીય કેબિનેટમાં પ્રમોશન મળતા સમગ્ર અમરેલી પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। ફટાકડા ફોડીને આતશબાજી કરાઈ તો મીઠાઈઓ વહેંચીને મોઢા મીઠા કરાવાયા। અમરેલી શહેરથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું ઈશ્વરિયા ગામ, માત્ર 2000 જેટલી વસ્તી ધરાવનારા આ નાનકડા ગામથી શરૂ થઈ પરસોત્તમ રૂપાલાની સફર। ઈશ્વરિયા તેમની જન્મભૂમિ છે। દ્રશ્યોમાં જોઈ રહેલા આ નાનકડા ગામમાં જન્મ લેનાર આ તારલો આજે રાષ્ટ્રફલક પર ચમકી રહ્યો છે। ઈશ્વરિયાથી શરૂ થયેલી સફરમાં રૂપાલાએ અનેક ઉતાર ચઢાવ જોયા, અનેક સંઘર્ષો પાર કર્યા। આ વર્ષોમાં તેઓ લોકસેવામાં ઉત્તમ સાબિત થયા। અનેક પડકારોને ઝીલીને પરસોત્તમ રૂપાલા આજે દેશના કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા।
ઈશ્વરિયાની પ્રાથમિક શાળાથી તેમની શરૂઆત થઈ। પહેલી ઓક્ટોબર 1954 માં જન્મેલા પરસોત્તમ ખોડાભાઈ રૂપાલાએ 1976 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી બીએસસી નો અભ્યાસ કર્યો અને ત્યારબાદ 1977 માં ગુજરાત યુનિવર્સિટીથી બીએડ કર્યું। પરસોત્તમભાઈનો મૂળ વ્યવસાય ખેતી છે। ઈશ્વરિયા મહાદેવના સાનિધ્યમાં બાળપણ વિતાવી મહાદેવના આશીર્વાદ સાથે પરસોત્તમ રૂપાલાની સફર આગળ વધી। પરસોત્તમ રૂપાલાની અદ્ભુત સફળતાની માત્ર અમરેલી જિલ્લો જ નહીં, તેમના ગામના તેમના મિત્રો પણ ખૂબ ખુશી અનુભવી રહ્યા છે। આવા જ તેમના બાળપણના સ્કૂલ મિત્રો તેમની મિત્રતાના કિસ્સાઓ વર્ણવતા આનંદ અનુભવી રહ્યા છે। આ હતી તેમના બાળપણની વાતો। તે પછી શરૂ થઈ તેમના જીવનની અસલી સફર, જેમાં તેમણે અનેક ઉતાર ચઢાવ જોયા। પરસોત્તમ રૂપાલાએ ઈશ્વરિયા અને અમરેલી એમ અભ્યાસ પૂરો કરીને માતા પિતાના આગ્રહથી તેમણે બગસરા તાલુકાના હામાપુરની પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી। આ શાળાના તેઓ પ્રિન્સિપાલ હતા, પણ તેમનું સપનું કંઈક અલગ લોકસેવા કરવાનું હતું। કારકિર્દીમાં આગળ વધવાના સપના સાથે તેમણે આ શિક્ષકની નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને તે પછી તેઓ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક થયા। થોડા સમય બાદ તેઓ ફરીથી અમરેલીની એમવી પટેલ કન્યા વિદ્યાલયમાં આચાર્ય બનીને બાળકોને ભણતર પીરસવાનું શરૂ કર્યું। સમય જતાં તેમણે આ પદ પરથી પણ રાજીનામું આપી દીધું। વિકાસને તો હવે ગુજરાતની જનતા માણે છે, દેશ આખો જાણે છે, આપણે નહીં। આ સમયગાળા દરમિયાન પુરુષોત્તમ રૂપાલાની ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી સાથે ગાઢ મિત્રતા બંધાઈ। દિલીપ સંઘાણીએ તે વખતે અમરેલી નગરપાલિકાના પ્રમુખ હતા। આ મિત્રતા પછી પુરુષોત્તમ રૂપાલાના જીવનમાં એક નવો વળાંક આવ્યો। આ મિત્રતા દરમિયાન દિલીપ સંઘાણી ધારાસભ્ય બન્યા અને ધારાસભ્ય પછી તેઓ સંસદ સભ્ય બન્યા। આ દરમિયાન પુરુષોત્તમ રૂપાલા ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા, તેમને પ્રજાનો પ્રેમ અને સાથ બંને મળ્યા અને તેઓ ધારાસભ્ય બન્યા। પ્રાઇમરી સ્કૂલમાં, નૂતન મિડલ સ્કૂલમાં પહેલી વખત જ્યારે મળ્યા લગભગ 67-67 માં, ત્યારથી અમારી મિત્રતા બંધાઈ। ત્યાર પછી કોલેજમાં, અમારે હાઈસ્કૂલમાં કોલેજમાં જતા પહેલાં બંને સાયન્સ સબ્જેક્ટ રાખ્યા, બંને સાયન્સ જૂની એસએસસી એટલે 11મા ધોરણમાંથી પાસ થયા પછી સાયન્સ કોલેજમાં એડમિશન લીધું। એ વખતે મારી ઈચ્છા હતી કે મારે કોલેજમાં જીએસ હોઉં, અમારા નેતૃત્વએ કીધું કે અહીંયા જગ્યા નથી, આર્ટ્સ કોલેજમાં છે। મેં સાયન્સમાં, અમે બધે સાથે પ્રવેશ મેળવ્યો હતો, હું આર્ટ્સ કોલેજ અને એને સાયન્સ બીએસસી થયા પછી એમણે બીએડ કર્યું, મેં એલએલબી કર્યું। મિત્રતા અકબંધ એમ જ ચાલી, એમનો અભ્યાસ પૂર્ણ થયો, મારો અભ્યાસ પૂર્ણ થયો અને શિક્ષક તરીકે હામાપુરમાં જોડાણા, ત્યારબાદ હામાપુરમાં પ્રિન્સિપાલ બન્યા। એ દરમિયાન અમરેલીમાં સમય જતાં અમરેલી નગરપાલિકામાં જરૂરિયાત ઊભી થઈ અને ચીફ ઓફિસર તરીકે નિમણૂક થઈ અને એ સમય દરમિયાન અમરેલી નગરપાલિકાનો હું પ્રમુખ હતો। પણ અમારી મિત્રતાની જોડી અમરેલીના એ દિવસોના 15 દિવસે પાણી આવતું, એ એકાત્રા પાણી આપવા માટે પ્રયાસ કર્યો અને અમે સફળ રહ્યા। ધારાસભ્ય બન્યા બાદ રૂપાલાએ પ્રજાની પ્રાથમિક સમસ્યાઓને હલ કરવાનું બીડું ઝડપ્યું। એક ખેડૂત પુત્ર તરીકે સૌથી પહેલા તેમણે ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો। ખેડૂતોને ખેતીમાં પાયાની જરૂરિયાતોમાં કમી હોય, તે તેમને નડતી મુશ્કેલીઓ હોય, ખેડૂત આગેવા તરીકે પુરુષોત્તમ રૂપાલા હંમેશા તેમની સાથે રહ્યા। રૂપાલા જ્યારે રાજ્યસભામાં મંત્રી બન્યા તે પછી એક સફળ કૃષિ મંત્રી તરીકે 17 વર્ષથી ચાલતી
પાક વીમાની લડતમાં તેમણે રાજ્ય કક્ષાએથી રસ લીધો અને તેનો રસ્તો શોધ્યો. તેમની સતર્કતાથી 17 વર્ષ બાદ રાજ્ય સરકારે વીમો મંજૂર કર્યો. પ્રાઇમરી સ્કૂલમાં, નૂતન મિડલ સ્કૂલમાં પહેલી વખત જયારે મળ્યા લગભગ 67-67 માં, ત્યારથી અમારી મિત્રતા બંધાઈ. ત્યાર પછી કોલેજમાં, અમારે હાઈસ્કૂલમાં, કોલેજમાં જતા પહેલા બંને સાયન્સ સબ્જેક્ટ રાખ્યા, બંને સાયન્સ જૂની એસએસસી એટલે 11મા ધોરણમાંથી પાસ થયા પછી સાયન્સ કોલેજમાં એડમિશન લીધું. એ વખતે મારી ઈચ્છા હતી કે મારી કોલેજમાં જીએસ થયું. અમારા નેતૃત્વએ કીધું કે અહીંયા જગ્યા નથી, આર્ટ્સ કોલેજમાં છે. મેં સાયન્સમાં, અમે બંને સાથે પ્રવેશ મેળવ્યો હતો, હું આર્ટ્સ કોલેજ ગઈ અને સાયન્સ બીએસસી થયા પછી એમણે બીએડ કર્યું, મેં એલએલબી કર્યું. મિત્રતા અકબંધ એમ જ ચાલી. એમનો અભ્યાસ પૂર્ણ થયો, મારો અભ્યાસ પૂર્ણ થયો અને શિક્ષક તરીકે હમાપુરમાં જોડાણા, ત્યારબાદ હમાપુરમાં પ્રિન્સિપાલ બન્યા. એ દરમિયાન અમરેલીમાં સમય જતા અમરેલી નગરપાલિકામાં જરૂરિયાત ઊભી થઈ અને ચીફ ઓફિસર તરીકે નિમણૂક થઈ અને એ સમય દરમિયાન અમરેલી નગરપાલિકાનો હું પ્રમુખ હતો. પણ અમારી મિત્રતાની જોડી અમરેલીના એ દિવસોના 15 દિવસે પાણી આવતું, એ એક કાતરા પાણી આપવા માટે પ્રયાસ કર્યો અને અમે સફળ રહ્યા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત ભાજપના તમામ સિનિયર નેતાઓ પૈકીના એક એટલે પરસોત્તમ રૂપાલા એક ગજબના વક્તા છે. જ્યારે જ્યારે તેમનું ભાષણ હોય ત્યારે ત્યારે ન માત્ર પ્રજા, અનેક નેતાઓ તેમને સાંભળવા આતુર હોય છે. પાયાની વાતોને પકડીને તેને જનજન સુધી પહોંચાડવાનું તેમનામાં ગજબ કૌશલ્ય છે. તેમના નેતૃત્વની પણ વાત જ કંઈક અલગ છે. વ્યક્તિ નાનો હોય કે મોટો, તેમની વાત કરવાની છટાના સૌ કોઈ દીવાના છે. વર્ષો જૂનું આ બાઇક એમ સમજો કે પુરુષોત્તમ રૂપાલાનો ઘોડો હતો. તેના પર સવાર થઈને તેઓ દિવસ રાત લોકસેવામાં લગાવતા હતા. જનસેવાનું કામ હોય કે સંગઠનને મજબૂત કરવાનું, આ બાઇક હંમેશા પુરુષોત્તમ રૂપાલાનું સાથી રહ્યું છે. તેમના ઘરે પડેલું બાઇક આજે પણ તે સંઘર્ષની નિશાની છે. આજ રાજદૂતની ગતિથી રૂપાલા આજે દેશના દૂત બનીને લોકસેવા માટે સતત આગળ ને આગળ વધતા જઈ રહ્યા છે. અને પવિત્ર પ્રેમ ઘેલુડી વાયુ જ પાટે અમાણે જાડવા જુલે ઈ હાલતાઈ ચકલી. પુરુષોત્તમ રૂપાલાની સભા હોય તો તેમાં સાંભળનારાઓની કમી ન હોય. સ્થાનિક કાઠિયાવાડી લહેકાથી તેમની વાતને રજૂ કરવાનો તેમનો અંદાજ જ અલગ છે. વિપક્ષ પર પ્રહારો કરવાના હોય કે પ્રજાની સામે સાચી વાત મૂકવાની હોય, પુરુષોત્તમ રૂપાલાની છટા સૌથી અલગ છે. સતત 4 વખત તેમના મત વિસ્તારની પ્રજાએ નેતા તરીકે તેમને પસંદ કર્યા છે. સૌરાષ્ટ્રના લોકો તેમને પાણિયારા પ્રધાન તરીકે ઓળખે છે. આ શબ્દ લેતા જ અમરેલીની જનતા નહીં, એક પાણીયાળા પ્રધાન તરીકે ગુજરાતમાં જ્યારે સેવા કરી ત્યારે પાણીયાળા પ્રધાન તરીકે પણ એમને સૌરાષ્ટ્રી જનતા ઓળખતી થઈ. એક આગેવાન તરીકે પુરુષોત્તમ રૂપાલા જે વાતો કહે છે પ્રજા માટે, તેને હકીકતમાં તેનો સાક્ષાત્કાર પણ કરે છે. તેના ધારાસભ્ય કાળ દરમિયાન તેમણે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નોને ખૂબ વાચા આપી, કારણ કે ખેતીથી તેઓ સતત જોડાયેલા ગ્રાઉન્ડ લેવલના એક નેતા છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલનની લોકોને સમજ આપી. તેમણે સહકાર ક્ષેત્રમાં પણ ખૂબ ઉમદા કામગીરી બજાવી છે. આજે પણ તેઓ ડેરીમાં ડાયરેક્ટરના પદ પર ફરજ નિભાવી રહ્યા છે. દેશમાં જોલે જેવું જોવા મળશે કે ડેરી વિભાગના કેબિનેટ મંત્રી જે અશ્વિનભાઈ સાવલિયા નેતૃત્વ કરે ડેરીનું, એમાં ડાયરેક્ટર તરીકે અમે સાથે કામ કરીએ છીએ. લેશ વિના
અહમ સંકોચ વિના આજે અમે જ્યારે ડેરીનું બોર્ડ મળે ત્યારે અશ્વિનભાઈના નેતૃત્વમાં મળતા એના અધ્યક્ષસ્થાને મળતા બોર્ડમાં હાજરી આપીને ડેરીના વિકાસ માટે કામ કર્યા છીએ. અમે વિચાર્યું કે આ જિલ્લામાં રોજગારી આપવી હોય તો અનેક વિચારો કર્યા. જાહેર જીવનમાં અનેક નાના મોટા પાણીના પ્રશ્નો, રસ્તાના પ્રશ્નો, ઇલેક્ટ્રિક વાડી માપવાની બાકીના પ્રશ્નો ઉકેલવા પ્રયાસ કર્યા, સફળ રહ્યા. પરંતુ રોજગારી માટે શું કરવું એ વિચારના અંતે અમે ડેરી સ્થાપવાનો અમે નિર્ણય કર્યો અને અમે ડેરી આજે સ્થપાઈને જિલ્લામાં અનેક લોકોને રોજગારી આપે છે. પુરુષોત્તમ રૂપાલાએ ખેતી, ડેરી અને સહકાર ક્ષેત્રે અનેક મહત્વના કામો કર્યા છે. અમરેલી જિલ્લામાં સહકાર ક્ષેત્રે તેમણે રોપેલા બીજ આજે પણ લોકોને ઉપયોગી થઈ રહ્યા છે. નાના ખેડૂતોને રોજગારી મળી રહે તે માટેનો તેમનો પ્રયાસ અને સાથે સાથે ખેતી અને પશુપાલન ક્ષેત્રેનો પણ વિકાસ થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ડેરી ક્ષેત્રે જે રીતનું નેતૃત્વ કરી રહ્યા છે આગામી દિવસોમાં અમરેલીમાં અને રાજ્યમાં અને દેશમાં આ ક્ષેત્રમાં ખૂબ મોટી પ્રગતિ થવાના પૂરા એંધાણો છે. ત્યારે સહકારી ક્ષેત્રે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આખો નવો જ વિભાગ બનાવીને મંત્રી આપ્યા છે અને એ મંત્રી પદ માનનીય અમિતભાઈ શાહને જ્યારે આપ્યું છે ત્યારે સહકારી ક્ષેત્રના માધ્યમથી કૃષિ લગતથી માંડીને દેશની તમામ સહકારી ક્ષેત્રના માધ્યમથી લોકોને રોજગારી આપવા માટે, સમૃદ્ધિ કરવા માટે, સલામત બનાવવા માટે, સુખ શાંતિ આપવા માટે સહકારી ક્ષેત્ર આ દેશમાં મહત્વનું એક અંગ થઈ પડે એ દિશાઓમાં કામ કર્યા છે. અને બીજ પણ પુરુષોત્તમ રૂપાલા કૃષિ સહકાર મંત્રી હતા ત્યારે એને ખૂબ મહેનત કરેલી, એ દિશામાં સતત પ્રવૃત્તિમય સક્ષમ સફળ એક નેતૃત્વ જિલ્લાને પૂરું પાડ્યું, રાજ્યને પૂરું પાડ્યું અને દેશમાં પૂરું પાડ્યું રહ્યા. ન માત્ર સરકારમાં પણ પક્ષને મજબૂત કરવામાં પણ તેમનો સિંહ ફાળો રહ્યો છે. ગામે ગામે જઈને તેમણે સંગઠનને મજબૂત બનાવ્યું છે. કોંગ્રેસના દબદબા વચ્ચે પણ તેમણે આ વિસ્તારમાં ભાજપનું કમળ ખીલાવ્યું છે. 1990ના દાયકામાં આ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો હતો ત્યારે ભાજપના પ્રમુખ પદની જવાબદારી સંભાળી રહેલા રૂપાલાએ અનેક પડકારો અને સંઘર્ષોને જીતીને સમગ્ર વિસ્તારમાં રાજકારણની દિશા બદલી નાખી. રૂપાલા રાજકારણમાં આવ્યા તે પહેલાથી જ લોકોના દર્દને સમજતા હતા. તેમની શું જરૂરિયાત છે તેની એક સેવક તરીકે તેમને સમજ હતી. ગામ હોય કે તાલુકો, ત્યાંના લોકોની જરૂરિયાતને નજીકથી તેમણે જોઈ છે. ન માત્ર જોઈ છે, તેને સમજ્યા પણ છે. ખાસ કરીને ખેડૂતોની અનેક વિટંબણાઓનું સમાધાન તેમણે કર્યું છે. ગામડે ગામડે ફરીને એક આગેવાન તરીકે લોકોની સમસ્યાઓને શોધવી અને શોધવીને તેનું નિરાકરણ લાવવું રૂપાલાની આગવી કુનેહ છે. કારણમાં આવ્યા એ પહેલા એમની સેવાકીય પ્રવૃત્તિ એવી હતી કે લોકોને શું જરૂરિયાત છે. જ્યારે શરૂઆત હતી ત્યારે ગામને ગામ હતું, તાલુકો હતો, એ તાલુકાને શું જરૂર છે એ બાબતની એ નોંધ કરતા કે આ ગામને આ જરૂર છે અને આ કરીશું ને તો જ આ ગામને અનુકૂળ પડશે. એમ રાજકારણમાં આવ્યા પછી ખેડૂતોને નવી શરત, જૂની શરત, આવી બધી જે વિટંબણાઓ હતી અને એમાં ખૂબ મોટા કરપ્શન હતા, વારે પૈસા લેવાતા હતા, એ સાહેબે ગામડે ગામડે જઈ કેમ્પ કરી અને નવી શરત જૂની શરત બંધ કરી. ખેતી નવી શરત જૂની શરતની હતી અને લોકો વર્ષોના વર્ષો એની પાછળ બરબાદ થઈ જતા હતા, એ રૂપાલા સાહેબે કરી બતાવ્યું. ન માત્ર પ્રજાનું સેવાકીય કાર્યો અને રાજકારણ એક આગેવાન હોવાની સાથે સાથે તેમને આધ્યાત્મમાં પણ આટલો જ રસ છે અને તેમાં પણ તે ઊંડી સમજ ધરાવે છે. 24 કલાક વ્યસ્ત હોવા છતાં તેઓ આધ્યાત્મિક કાર્યો માટે પણ સમય કાઢી લે છે. તેઓ પોતે એક સારા વક્તા હોવાની સાથે એક સારા લેખક પણ છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી જે ગીતા પઠનના કાર્યક્રમોમાં અમે નિર્ણાયક તરીકે જતા હતા, અમે ત્યારે અમને બહુ મજા આવતી હતી ગીતા પઠનના શ્લોકોને. અને સાહેબ તો રામાયણમાં એટલા બધા આગળ નીકળી ગયા છે કે
મોરારી બાપુએ એમના એમના લિખિત ગ્રંથનું વિમોચન કરવું પડ્યું અને રામાયણની વિશે લખે અને મોરારી બાપુ એનું વિમોચન કરે એ કઈ નાની હુની વાત નથી. પુરુષોત્તમ રૂપાલાની કાર્યપદ્ધતિ અનોખી છે. તેમની લોકો માટે કામ કરવાની સ્ટાઇલ પણ બીજા નેતાઓ કરતા અલગ છે, કારણ કે તેઓ આખા બોલા છે અને સાચા ખોટાની સમજ પણ ધરાવે છે, પાયાની જરૂરિયાતોને સમજે છે અને તેને પૂરી કરવાની ઈચ્છા શક્તિ પણ ધરાવે છે. જ્યાં જ્યાં તેમને એવું લાગે છે કે અહીં કમી છે, તેઓ તરત જ તે સમસ્યાને નોંધી લે છે અને તે પૂરી કઈ રીતે કરી શકાય તેના માટે સતત પ્રયત્નશીલ રહે છે. રાજકારણમાં કઈ શું નડે છે, લોકોને શું નડે છે, ખેડૂતોને શું નડે છે, મજૂરોને શું નડે છે, બધાને નોંધ કરે કે આને આ લોકોને આ આ વસ્તુ નડતરરૂપ છે, તો એ બાબતમાં એ હંમેશા એ હાથમાં કામ લઈ લે. પણ એક એક એનું ખરું, કોઈ ખોટી રજૂઆત કરે ને તો એનો મગજ થોડો ગરમ થઈ જાય, પણ સાચી રજૂઆત હોય ને તો એની વાહે પડી જાય. એ પહેલાં એ તપાસ કરે આ રજૂઆત સાચી છે ખોટી, અને એના કારણે એ એના કામ વધારે વધારે થાય છે. એમ એક લોકો બોલે છે, અમે તો બોલીએ તો સામાન્ય સ્વાભાવિક છે, લોકો બોલે છે કે સાહેબ કામ હાથમાં લીએ એટલે કામ થાય થાય થાય. એનું કારણ એ છે કે સાચું હોય તો જ, ખોટા કામને એ ના પાડતા બીવે જ નહીં જરાય. કાલે હવે કાર્યકરને ખોટું લાગી જાય, આ થાય તે થાય, જે થવું થાય, ખોટું કામ હોય કહી દે ના નહીં. પુરુષોત્તમ રૂપાલા એક જમીની સ્તરના નેતા છે, લોકોની જરૂરિયાત અને તેમના પ્રશ્નોને નજીકથી જાણે છે અને જે પ્રકારે તેનું તેઓ સમાધાન લાવે છે તેનાથી લોકોનો તેમને ખૂબ પ્રેમ મળે છે. લોકસેવાના કાર્યો કરવાનો તેમને એક અલગ જ આનંદ થાય છે. નાના ગામનો કોઈ ખેડૂત હોય, શહેરના વિકાસની વાત હોય કે સંગઠનનો કાર્યકર્તા હોય, પુરુષોત્તમ રૂપાલા સતત તેના માટે તત્પર રહે છે અને કદાચ એટલા માટે જ તેમને રાજકારણના રતન પણ કહેવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પક્ષમાં પુરુષોત્તમ રૂપાલાનું એક અલગ જ સ્થાન છે. કાર્યકર નાનો હોય કે મોટો, રૂપાલાની હૂંફ હંમેશા તેમની સાથે હોય છે અને કદાચ એ જ કારણ છે જેનાથી પુરુષોત્તમ રૂપાલાએ રાજકારણની આટલી મોટી સફર ખેડી છે. સંગઠન શક્તિ તેમની ગજબની આવડત છે, રાજકીય ગણિતના તેઓ માસ્ટર છે એમ કહીએ તો જરાય ખોટું નથી. લોકહિતની વાત કે સંગઠનની તેમની કુંહે કંઈક અલગ જ છે. જેમના એક એક શબ્દ પર સભા તાળીઓથી ગુંજી ઉઠે છે, ગ્રામ્ય જીવનની વાત હોય, મહિલાઓને સ્પર્શતી વાત હોય કે ખેડૂતોને સ્પર્શતા કોઈ પ્રશ્ન હોય, તેની બેઝિક સમજ પુરુષોત્તમભાઈ સારી રીતે ધરાવે છે. એટલે કે પ્રજાની મુશ્કેલીની નસના તેઓ પારખું છે. એક નેતા તરીકે તે તેમનું આગવું કૌશલ છે. કાઠિયાવાડમાં ખેડૂતને એક સંપ કરી જાગૃતતા લાવી મહિલાઓને સહકાર ક્ષેત્રે એક સાથે સાંકળવાની અદ્ભુત કામગીરી તેમણે કરી છે. જ્યારે જ્યારે તેમની સભા હોય ત્યારે તેમને સાંભળવા પ્રજાથી લઈને કાર્યકર્તા માટે એક લાહવો હોય છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા માટે એક લાહવો હોય છે પુરુષોત્તમભાઈ રૂપાલાને સાંભળવાનો. એમના સુદ્રઢ અને લાંબી રાજકીય કારકિર્દી જે પણ રહી છે એ કારકિર્દીમાંથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા શીખતો હોય છે. ઘણા ઓછા લોકો પાસે એ કૌશલ્ય હોય છે, એ શબ્દો હોય છે, એ શબ્દાર્થ હોય છે, અને ગુજરાતમાં તો બહુ ઓછા લોકો છે. એમાંના એક આપણા પુરુષોત્તમજી રૂપાલા છે કે જેમને સાંભળવા માટે એકલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો નેતાઓને સમગ્ર ગુજરાત હંમેશા આતું હોય છે. એમની પોતાની આગવી ઢબ, એ કાઠિયાવાડી લહેક અને ગ્રામ્ય જીવનને સામાન્ય લોકોને, મહિલાઓને, યુવાનોને, ખેડૂતોને જે પ્રશ્નો નડી રહ્યા છે ડે ટુ ડે લાઈફમાં, એમના જીવનમાં, એની બેઝિક સમજ જે ધરાવે છે એ નામ છે પુરુષોત્તમભાઈ રૂપાલાજીનું. પુરુષોત્તમ રૂપાલાની આગેવાનીથી પક્ષના કાર્યકર્તાઓને પણ ખૂબ આકર્ષણ છે. અનેક કાર્યકર્તાઓ રૂપાલાની પોતાના આદર્શ માને છે.
મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની તેમની આગવી આવડતના સૌ કોઈ દીવાના છે. પુરુષોત્તમ રૂપાલાએ લોકોની વચ્ચે રહી ગામડાઓની વચ્ચે જઈ લોકસેવાના ભાવને ચરિતાર્થ કર્યો છે. એ ઘણા ઓછા નેતાઓ છે જે મુશ્કેલીઓ કે પ્રશ્નને સાંભળીને તેના ત્વરિત નિકાલ માટે ઉત્સાહિત હોય. પછી આખી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની જવાબદારી જ્યારે એમને મળી ત્યારે સમગ્ર ગુજરાત પુરુષોત્તમભાઈ રૂપાલાજીના વક્તૃત્વ કલાથી, એમના નેતૃત્વથી, એમની કાર્યશૈલીથી એમને હંમેશા આદરપૂર્વક જોયે છે અને ગુજરાતના અમારા જેવા ઘણા બધા કાર્યકર્તાઓના હંમેશા આદર્શ રહ્યા છે રૂપાલાજી. અને ભારતીય જનતા પાર્ટીના હંમેશા સેવા યજ્ઞ જે અમે શબ્દાર્થ વારેઘડી ઉપયોગ કરીએ છીએ એ સાચા અર્થમાં લોકોની વચ્ચે રહી, ગામડાઓમાં રહી અને આ સેવાના ભાવને ચરિતાર્થ કર્યો હોય તો એ પરસોત્તમ રૂપાલાજીએ કર્યો છે. અને આજે કેન્દ્રીય મંત્રીપદે આરૂઢ રૂપાલાજી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ગુજરાતનો કાર્યકર ક્યારે પણ ફોન કરે તો હંમેશા એમની આગવી ઢબથી અને ગમે એવા ટેન્શનવાળું, ગમે એવા અઘરા પ્રશ્નો હોય તો પણ એક સાહજિકતાથી એક 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 રિયલ નેતાને છાજે એ રીતે જે પોતાની ક્ષમતામાં હોય તો તરત ઉકેલ લાવી દે, પણ પોતાની ક્ષમતામાં ના હોય એમને ખબર હોય કે આ કાર્ય માટે ઘણી બધી મંજૂરીઓ અભિપ્રાયો જરૂરી છે, છતાં પ્રશ્નકર્તાને અથવા એ પ્રશ્નને બહુ જ સામાન્ય ઢબે, સાહજિક ઢબે કાર્યકર્તાને, લોકોને, માંગણીકર્તાને ગળે ઉતરી જાય એ રીતે સમજાવી શકનાર બહુ ઓછા નેતાઓ છે. પુરુષોત્તમ રૂપાલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કબડ્ડી ચેમ્પિયન ટીમના સદસ્ય પણ રહ્યા છે. તેમને વાંચવાનો, ફરવાનો અને ફોક સોંગનો પણ શોખ છે. પુરુષોત્તમભાઈ રૂપાલાની રાજકીય સફરની જો વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પક્ષના આજીવન સભ્ય છે. પુરુષોત્તમભાઈ 1988 થી 1991 સુધી અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. અમરેલીમાં ખૂબ સારું પરફોર્મન્સ દેખાડ્યા બાદ પાર્ટીએ તેમને 1992માં ગુજરાત પ્રદેશ મંત્રીની જવાબદારી સોંપી હતી. 1992ની આ સફર બાદ રાષ્ટ્રીય ભાજપ દ્વારા નિયુક્ત રાજ્ય સંકલન સમિતિના તેમને 1996થી 1997 સુધી સભ્ય બનાવવામાં આવ્યા હતા. પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા જેવી ભૂમિકા તેમણે 25/6/2005 થી ઓક્ટોબર 2006 સુધી બખૂબી નિભાવી હતી. 26/10/2006માં તેમને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું. આ જવાબદારીને તેમણે 30/1/2010 સુધી નિભાવી. 16/3/2010 થી 2016 સુધી તેઓ રાષ્ટ્રીય ઉપપ્રમુખ રહ્યા અને ત્યારબાદ તે રાષ્ટ્રીય પ્રભારી કિસાન મોરચા, રાષ્ટ્રીય પ્રભારી આંધ્રપ્રદેશ રાજ્ય, રાષ્ટ્રીય પ્રભારી ગોવા રાજ્યની જવાબદારી સોંપવામાં આવી હતી. 1991 થી 1995 સુધી અમરેલી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રહ્યા. ફરી તેઓ 1995 થી 1997 અમરેલીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 1998 થી 2002 એક સતત 4 ટર્મ સુધી તેઓ અમરેલીના ધારાસભ્ય રહ્યા. આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના મંત્રી તરીકે 1993/95 થી 2010/95 સુધી નર્મદા વિકાસ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી તરીકેનું પદ સંભાળ્યું. 4/11/1995 થી 18/9/1996 સુધી તેમને જળસંપત્તિ અને પુરવઠા વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. 7/10/2001 થી 21/12/2002 સુધી કૃષિ વિભાગમાં પણ પદ સંભાળ્યું. ચેરમેન જાહેર હિસાબ સમિતિ ગુજરાત વિધાનસભા માર્ચ થી ડિસેમ્બર 1997 સુધી રહ્યા હતા. ત્યારબાદ તેમણે જૂન 1998 થી 2001 સુધી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન તરીકે ફરજ અદા કરી. જોકે આ કામગીરી બાદ તેમને રાજ્યસભાના સાંસદ સભ્ય તરીકે 10/4/2008 થી 9/4/2014 સુધી જવાબદારી મળી હતી. તો તેમને સંસદીય સમિતિમાં અન્ન અને ગ્રાહકોની બાબતોની જવાબદારી મે 2009માં સોંપાય. મે 2009 થી ઓગસ્ટ 2009 આ સમયગાળા દરમિયાન તેમને પર્સનલ બાબતોની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે જુલાઈ 2010 સુધી તેમને બંદરોની જવાબદારી પણ નિભાવી હતી. સપ્ટેમ્બર 2010માં તેમને રસાયણો અને ખાતર સમિતિમાં પણ કાર્ય કર્યું છે. ઓગસ્ટ 2012 થી કૃષિ સમિતિની જવાબદારી સંભાળી હતી. રાજ્યસભાના સાંસદ સભ્ય તરીકે 3/6/2016 થી જવાબદારી સંભાળ્યા બાદ તેમને કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મંત્રી કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ આ તમામ જવાબદારીઓ 5/7/2016 થી સોંપવામાં આવી હતી.
અને હવે તેમને પ્રમોશન આપીને કેન્દ્રીય કેબિનેટમાં મત્સ્ય અને ડેરી વિભાગના મંત્રી તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. પુરુષોત્તમ રૂપાલાને જે મંત્રાલય મળ્યું છે તેમાં તેમની ઊંડી સમજ છે, કારણ કે તેઓ પોતે એક ખેડૂત રહી ચૂક્યા છે અને ખેતી વિશે જમીન સાથે જોડાયેલી વાતને તેઓ ખૂબ સારી રીતે જાણે છે. તેમને ઇઝરાયલ, ઇંગ્લેન્ડ, નેપાળ, કેન્યા, ચીન, હોંગકોંગ, અમેરિકા, સુદાન, રશિયા, આર્જેન્ટિના સહિતના અનેક દેશોની યાત્રા પણ કરી છે. વ્યક્તિ વિશેષમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું વધુ એક નવા વ્યક્તિત્વ સાથે. તો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગ ઇન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.